હાર્દિક સ્વાગત છે દર્શકો જેમ આપણે સૌને ખબર છે કે ગુજરાત વિકાસની પંથે દોડી રહ્યું છે કમ્પેરેટિવલી બધા જ સ્ટેટ્સના કમ્પેરેટિવલી ગુજરાતનું એક અલગ જ મોડલ સમગ્ર દેશ અમે રજૂ કરેલું છે ત્યારે ગુજરાત રાજ્યના આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા ત્યારે ગુજરાત સરકાર અને દ્વારકા નગરપાલિકા દ્વારા ઉજવણીના ભાગરૂપે અનેક સેવા કાર્ય પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવે છે આપણી સાથે હાલ અત્યારે દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી છે બેન આપની સરકારને પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો શું વિવિધ કાર્યક્રમ દ્વારકા નગરપાલિકા અને દ્વારકા શહેર ભાજપ તરફથી ઉજવવામાં આવશે જય દ્વારકા જય દ્વારકાધીશ આપણે જાણીએ છીએ ત્યારે આજે આપણી ભાજપની સરકારને વિજયભાઈ રૂપાણીને પાંચ વર્ષ પૂરા થયા છે ગુજરાતની અંદર ત્યારે સેવા સેતુનો કાર્યક્રમ દ્વારકાની અંદર દ્વારકા નગરપાલિકાના હોલમાં તારીખ બેના સવારથી આખો દિવસ આપણે કાર્યક્રમ ગોઠવવાના છીએ ત્યારે તમામ સરકારી કચેરીઓના કાઉન્ટરો પણ ત્યાં રાખવામાં આવશે અને તમામ કા કામ દ્વારકાની પ્રજાના કોઈ પણ કામ હશે જે છે કે આધાર કાર્ડ છે રેશનિંગ કાર્ડ છે કોઈ પણ કામ હશે એ ઓન ધ સ્પોટ એ હોલની અંદર એનું કામ થઈ જશે અને આપણે સૌ જાણીએ છીએ કે ભાજપ સરકારે અત્યારે કેટલા કામ કરે છે વિકાસના આપણે સૌ જાણીએ છીએ ત્યારે આજે આ સેવાસેતુ કાર્યક્રમની અંદર તમામ સરકારી કચેરીઓના કાઉન્ટર પણ ત્યાં રાખવામાં આવશે અને આપણે સમજી શકીએ છીએ સૌ કે કોરોનાની મહામારી જ્યારે ચાલી રહી છે ત્યારે આ અત્યારે જે બાળકોએ એના માતા પિતાને જે ગુમાવ્યા છે એમનો લાભ સરકાર શ્રી આપે છે જે મા બાપ જેના મા અને પિતા બંને ગુમાવ્યા છે એમને પણ સરકારશ્રી તરફથી લાભ આપવામાં આવશે અને એક પેરેન્ટ્સ ગુમાવ્યો હોય એને પણ સરકારશ્રી તરફથી લાભ આપવામાં આવશે એટલે આખો દિવસ અમારો શેત સેવા સેતુનો કાર્યક્રમ દ્વારકા નગરપાલિકા હોલની અંદર બે તારીખે ચાલુ રહેવાનો છે એનો સર્વ દ્વારકાની પ્રજાએ લાભ લેવા મારી અપીલ છે જય દ્વારકાધીશ હાલ આપણી સાથે દ્વારકા શહેર પર હું વિજયભાઈ ભૂજળ આપણી સાથે વિજયભાઈ આવનારા અઠવાડિયામાં સપ્તાહમાં જ્યારે જે સરકારશ્રીના પાંચ વર્ષ પૂર્ણમાં જે પબ્લિકના સેવાકીય કાર્યક્રમ થવાના છે શું ડિટેલ્સ છે એની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને નેતૃત્વ હેઠળ આગામી ઓગસ્ટમાં જે પાંચ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે રાજ્યભરમાં અલગ અલગ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં દ્વારકા તાલુકામાં અને ઓખા શહેર દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દ્વારકા શહેર દ્વારા તારીખ એકના જ્ઞાનશક્તિ દિવસ બે તારીખે સંવેદના દિવસ ત્રણ તારીખે નારી ગૌરવ દિવસ ચાર તારીખે કિસાન સન્માન દિવસ પાંચ તારીખે રોજગાર દિવસ સાત તારીખે વિકાસ દિવસ આઠ તારીખે શહેરીજન સુખાકારી દિન અને નવ તારીખે વિશ્વ આદિવાસી દિવસ તે રીતે અલગ અલગ કાર્યક્રમનું સરકારશ્રી દ્વારા અલગ અલગ વિસ્તારમાં આયોજન કરવામાં આવેલ છે અને આગામી પાંચ વર્ષના જે સરકારના વિકાસના કામો છે તેની ઉજવણી ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રી દ્વારા કરવામાં આવશે